ऑफ वडोदरा। पादरा तालुका स्वागत कार्यक्रम डेप्युटी डीडीओ की अध्यक्षता में योजायो हतो, जेमा पादरा जम्मूसर हाईवे बिस्मार बनता सामाजिक कार्यकर द्वारा धारदार रजूआत करवामां आवी हती। प्रजाना प्रश्नोना निवारण माटे सरकार द्वारा तालुका स्वागत कार्यक्रमनुं आयोजन करवामां आवे छे, जेमां दर महिनाना छेल्ला बुधवारे दरेक तालुका कक्षानो स्वागत कार्यक्रम योजायो हतो, जेमां पादरा तालुका स्वागत कार्यक्रममां वडोदरा जिल्लाना डेप्युटी डीडीओ श्रीमती सी एन भाभोरनी अध्यक्षतामां पादरा मामलतदार कचेरी खाते योजायो हतो, जेमां अनेक प्रश्नोनी रजूआत करवामां आवी हती। जेमां सौथी वधु मोटो प्रश्न पादरा जंबूसर नो खखड़दज रोडनो आव्यो, जेमां मोटो प्रश्न पादरा जंबूसर खखड़दज रोडनो हतो। पादरा जंबूसरनो बिस्मार रोड तालुका स्वागत कार्यक्रममां चमक्यो हतो। पादराना जागृत सामाजिक कार्यकर शैलेष स्वामी द्वारा अरजी करीने तात्कालिक समारकाम अथवा तो नवो बनावानी मांग करवामां आवी हती, ત્યારે વહીવટીતંત્ર સામે શૈલેષ સ્વામીએ નારાજગી વ્યક્ત કરી હતી। પાદરા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અનેક પ્રશ્નો પણ રજૂ કરવામાં આવ્યા હતા। સરકારશ્રીના નિયમ મુજબ દર મહિનાના ચોથા બુધવારે તાલુકા સ્વાગત કાર્યક્રમ હોય છે દરેક તાલુકામાં। એમાં મને નોડલ તરીકે પાદરા તાલુકાની જવાબદારી આપેલી છે। આજે અહીંયા અમારી પાસે 20 પ્રશ્નો આવ્યા છે, પણ એમાં એક વધારે પેચીદો પ્રશ્ન છે કે એક જંબુસર પાદરા હાઈવે છે ત્યાં થોડો રસ્તો વધારે ખરાબ છે, તો જે અધિકારી ઉપસ્થિત હતા એમને અમે તાકીદ કરી છે કે સત્વરે તે રસ્તો ઝડપથી પૂર્ણ કરી અને અવર જવર માટે લોકોને સરળતા રહે તે મુજબ અમે સૂચના આપેલી છે। અને રસ્તો મંજૂરી માટે પણ ગયેલ છે, મંજૂરી આવતા નવો બનવાનો છે, પણ હાલ તો હમણાં પેચવર્ક એનું ચાલુ જ છે। ત્યાં લગભગ મેં પૂછ્યું એમ ત્યાં વાહન વ્યવહાર પણ વધારે છે, એટલે રસ્તો વધારે તૂટી પણ જતો હોય છે અને હાલ ચોમાસાને લીધે પણ ખાસ વધારે તૂટેલો રસ્તો છે। ના, હાલ તો કામ ચાલુ જ છે, પેચવર્કનું કામ હાલ ચાલુ છે અને સમય મર્યાદામાં લોકો પૂરું કરી દેશે। આજરોજ મને મુખ્યમંત્રી શ્રી સ્વાગત ઓનલાઈનનો કાર્યક્રમ હતો। અમારા વડોદરા જિલ્લામાં અનેક રોડો છે, એમાં પાદરાનો મુખ્ય રોડ છે કે પાદરા જંબુસર, એની રજૂઆત બાબતે આજે સ્વાગત ઓનલાઈન કરી હતી। છેલ્લા 5-7 વર્ષથી આ વિશેને લોકો અનેક લોકોએ રાજકીય લોકોએ બિન રાજકીય લોકોએ રજૂઆત કરી છે અને બધાએ રજૂઆત કરીને બહુ સારું કામ કર્યું છે, પણ છતાં ઘોર તંત્રમાં ઊંઘેલા અધિકારીઓના માધ્યમથી દરેક વ્યક્તિને જુદા જુદા ખોટા ખોટા જવાબો આપીને લોકોને ગેરમાર્ગે દોરે છે। ખરેખર આ પાદરા જંબુસર રોડ પર જોવા જઈએ તો અનેક વિધવા બહેનો, અનેક ડિલિવરી બહેનો, અનેક લોકો અકસ્માતમાં, અનેક વડીલો, લોકોના બાળકો અકસ્માત થયા છે। ટોટલ સર્વે કરવામાં આવે તો અત્યાર સુધીને ઘણા લોકો સરકારના ચોપડે નોંધાઈ ચૂક્યા છે, જેના કારણે લોકોના પરિવાર ઉજળા થઈ ગયા છે, તો લોકો દુઃખી છે આ રોડથી। તો આજે રજૂઆત કરી હતી સ્વાગત ઓનલાઈનના માધ્યમથી, માનનીય મુખ્યમંત્રીશ્રીને એક મેસેજ પહોંચાડો હતો કે ભાઈ આ રોડનું સમારકામ તાત્કાલિક, રોડ તાત્કાલિક નવો બનાવો તો નવો બનાવવામાં આવે, જે કાંઈ કરી છૂટવાનું એ કરવા, કારણ કે છેલ્લા 3-4 વર્ષથી એક જ જવાબ સમારકામ ચાલુ છે, થઈ ગયું છે, તો આ જે ખર્ચો થયો છે, મારી રજૂઆત કે આ જે 3 વર્ષમાં જે કંઈ ખર્ચો ને એ ખર્ચાને તો આ રોડ આખો પૂરો થઈ જાય એવી પરિસ્થિતિ ના બનવાનું કારણ તો આ જે તે અધિકારીઓ, જે તે ડિપાર્ટમેન્ટ પીડબ્લ્યુડી આરએમડી ડિપાર્ટમેન્ટના જે તે અધિકારીઓ ઘોર નિદ્રામાં છે, એમનું કામ માત્ર રેતી કંકરની ક્વારીઓમાં જવાનું, તપાસ કરીને મેટલ કપચી જોઈને પાછા ઉતર્યાનું, અને અહીં બી કામ આ જ કરે છે કે કાંકરા નાખી દે, પથ્થર નાખી દે અને પછી પાછું એનો ફોટો પાડીને રિપોર્ટિંગ કરી દે કામ પૂર્ણ થયું। મારી એક નમ્ર રજૂઆત હતી
કે આટલું સરસ સરકાર કામ કરી છે, આટલા કરોડો રૂપિયા સરકાર આપી રહી છે, ત્યારે આ રોડનું કામ સારું થાય, સારી ક્વોલિટીનું થાય, ઝડપી થાય અને છેલ્લા 10 દિવસમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે એ મારી રજૂઆત હતી. અને હજુ પણ હું ઉપર સુધી માન્ય મુખ્યમંત્રી શ્રી આરોગ્ય જે PWDના મંત્રી શ્રી આ બધાને રજૂઆત કરીશ કે અમારો પાદરા જંબુસર રોડ સત્વરે કરવામાં આવે, કારણ કે દરેક પાર્ટીના દરેક સામાજિક આગેવાન દરેક લોકોની રજૂઆત છે કે આ રોડ થાય, લોકોની માગણી છે, લોકો થાક્યા છે. જો આ રોડ નહીં થાય તો આ જે અકસ્માતમાં જે લોકો મૃત્યુ થશે એની જવાબદારી કોને? એ જે તે અધિકારી નહીં રહેશે, કાં તો પછી આને કોર્ટમાં લઈ જવાનો વિષય આવશે કે PLI દાખલ કરવી પડશે. અને જે લોકો અવસાન થયું છે, જે લોકોને અકસ્માત થયા એનો તમામ ખર્ચો જે તે અધિકારી પાસે વસૂલવો કેમ નહીં, એનો આ PLI પણ કરવામાં આવશે જરૂર જણાશે.